ગત રાત્રે પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢેલનગરમાં એક વ્યક્તિને 6 જેટલા આરોપીએ અગાઉથી પ્લાન કરી સોનાનું કડું અને સોનાની ઘડિયાળ આશરે 4.5 લાખની લૂંટ કરેલ બાબતે ગુનો દાખલ થયો. ગઈ રાત્રે 10 વાગે ફરિયાદીઓ ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓની પૂછતાછ કરતાં જાણ થઈ કે ગુનાનો હેતુ માત્ર ને માત્ર પૈસાનો જ હતો. કુલ 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 2 આરોપીઓ પર અગાઉ પણ 1 વખત લૂંટનો કેસ નોંધાયો હતો, જે બાબત પર આજે બપોરે 2 વાગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ રાખેલી હતી, જેમાં HBN TV ન્યૂઝની ટીમ હાજર રહી. રિપોર્ટર રાધિકા પરમાર, કેમેરામેન કૃષ્ણ પરમાર સાથે. આશરે લગભગ 10 વાગ્યા પછી પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી હિતેશ ભાઈ ફરિયાદ છે. એ ફરિયાદી પોલીસ સ્ટેશનમાં આવીને એમની પેલી રજૂઆત એવી હતી કે હું એક જગ્યાએ મંદિરે દર્શન કરવા ગયો હતો અને 10:15 વાગે હાઈવે ઉપર 5-6 જણાએ મને રોકી આંતરી અને મારી સોનાની ઘડિયાળ અને સોનાનું કડું કાઢી લીધા. પ્રનગર PI ચાવડા અને એમની સ્ટાફ PSI પટેલની એમની ટીમ તરત જગ્યા ઉપર જઈ, જે ફરિયાદી હતા એની સાથે પણ એક એનો મિત્ર હતો જે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પણ એને ગયા હતા, અને પછી વધારે ડિટેલમાં પૂછપરછ કરતા અને વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા ડાઉટફુલ હતી આખી ફરિયાદ. પછી જે ફરિયાદીની સાથે એનો મિત્ર હતો શાહરૂખ, એણે એને વધારે ઊંડી પૂછપરછ કરી એટલે એણે આખું કાવતરું રચેલું. એના બીજા 5 મિત્રોને બોલાવી અને જ્યારથી એ લોકો મંદિરે દર્શન કરવા ગયા 3 દિવસની પ્લાનિંગ કરતા હતા અને તે દિવસે મંદિરે દર્શન કરવાના બહાને એને લઈ જઈ દૂર રિટર્નમાં એમ કે જ્યારે ગયા ત્યારે પણ પીછો કરતા હતા અને રિટર્નમાં એ લોકોએ વ્યવસ્થિત ટાઈમ અને પ્લેસ જગ્યા નક્કી કરી અને ફરિયાદીને આંતરી અને શાહરૂખ એક બાજુ રહ્યો અને બાકી બધા આવીને દૂર કરી ગયા. આ જે બંને ટીમો પોલીસ સ્ટેશનની હતી એમણે આ બધા જ આરોપીઓને રાત્રે જ ઉઠાવી લીધા છે. બધા આરોપીઓ અમારી કસ્ટડીમાં છે, પૂછપરછ ચાલુ છે અત્યારે. આરોપીઓ પાસેથી જે લગભગ આશરે 9.5 તોલા જેટલું તે મુદ્દામાં લૂંટમાં ગયો હતો એ મોબાઈલ અને 2 એક્ટિવા આટલું રિકવર થયું છે. સર, ટોટલ કેટલા આરોપીઓ અમારી પાસે ઇન્ટ્રોગેશનમાં અત્યારે 5 આરોપીઓ છે. 1 આરોપી હજી પહોંચની બહાર છે, પણ મુખ્ય આરોપી જે છે એ શાહરૂખ છે અને અત્યારે અમે બે આરોપી એવા છે જેમાં એક આરોપી ચોરીમાં આવી ગયો છે સરફરાજ, અને એક બીજો આરોપી છે આજીડેમ પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પહેલાં લૂંટમાં આવી ગયો છે. એટલે 2 આરોપી ગુનાહિત માનસ ધરાવે છે અને અગાઉ એની તરફ લૂંટનો પર્પઝ હજી સુધી ઇન્ટ્રોગેશનમાં બહુ ડિટેલ જાણવા નથી મળ્યું, પણ 3 દિવસ અગાઉનું આ લોકોનું રેકી અને કેવી રીતે લૂંટ કરી એનું કમ્યુનિકેશન ચાલતું હતું. પર્પઝ એનો લૂંટનો પૈસા સિવાય બીજો કોઈ અત્યારે દેખા મળે. Okay, so...